विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? मजा में जोई ने, ऑनलाइन भणवानी मजा तो अलग ज छे, खरू ने? आवा सरस सरस वीडियो जोई ने अभ्यास करवानु मन कोने न थाय? साची बात ने? तो विद्यार्थी मित्रों, धोरण त्रण मा अने आजना आसपासना लेक्चर मा आप सौनो हूँ स्वागत करू छू, फरी थी स्वागत करू छू। तो विद्यार्थी मित्रों, आजना आसपासना लेक्चर मा आपणे शुं करशुं? बोलो बोलो, आइडिया छे तमने कई? मैं गईकालना लेक्चर मा कहेलू हतु, याद करो કે આવતી કાલના લેક્ચરમાં આપણે શું કરશું? કોણ કહેશે? વેરી ગુડ, આજે આપણે આસપાસના લેક્ચરમાં પાઠ 20 અને પાઠનું નામ શું છે જુઓ તો, કેટલા રે કેટલા, શું છે પાઠનું નામ? કેટલા રે કેટલા, આવું ક્યાંય સાંભળેલું છે તમે? બોલો બોલો। તો વિદ્યાર્થી મિત્રો, ક્યાં સાંભળેલું છે કેટલા રે કેટલા? હા, આ એક રમત છે ને, એમાં જે દાવ દેનાર હોય તે પૂછે છે કેટલા રે કેટલા, પછી દાવ આપનાર જે છે કે છે કે તમે કયો એટલા, એટલે દાવ દેનાર જે છે એ કોઈ પણ અંક કહે, તે અંકમાં જે દાવ દેતા હોય તે મુજબ જે બોલે તે પ્રમાણે તેઓ જોડી બનાવે, આ એક રમત છે, તમે રમેલી છે ઘરમાં શેરીમાં અથવા સ્કૂલે? હા, તો ચલો આજે આપણે આ પાઠમાં સરસ સરસ જે વાતો છે એ જાણવાની છે અને આ પાઠની સમજૂતી જે છે એ મેળવવાની છે, બરાબર? તો ચલો રેડી થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો, પાઠ સમજૂતીની અંદર તમને બધાને ખબર છે કે આપણે કશું લખવાની જરૂર હોતી નથી, જ્યારે જ્યારે પાઠ સમજૂતી હોય ને ત્યારે શાંતિથી ધ્યાનથી પાઠ સમજવાનો હોય છે, બરાબર? અને જો તમે પાઠ ધ્યાનથી સમજશો ને તો જ્યારે આપણે સ્વાધ્યાય સમજૂતી હશે ને ત્યારે જે પ્રશ્નો તમને બતાડવામાં આવે તેના આન્સર પૂછવામાં આવે તો તમે ફટાફટ તેના આન્સર આપી શકો, ક્યારે આપી શકો? જ્યારે તમે બરાબર પાઠ જે છે એ સમજ્યો હોય, બરાબર? ચલો તો રેડી થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો, જુઓ તમારી સ્ક્રીન ઉપર પાઠ્યપુસ્તકનું પહેલું પેજ જે છે એ બતાડવામાં આવેલું છે। તો હવે આ જે આખી રમત છે એ તમને લખાણ દ્વારા જે છે એ બતાડવામાં આવી છે, તમે આ લખાણ જે છે એ વાંચો એ બરાબર છે, પણ તમે આ વસ્તુ પ્રેક્ટિકલ કરશો ને તો જ તમને મજા આવશે, તમે તમારા વાલીની મદદ પણ લઈ શકો, અત્યારે તમે ઘરે છો, તમારી આજુબાજુ જે મિત્રો તમારી સાથે રમવા આવે છે તેની સાથે પણ આ રમત રમી શકો છો, અને હજુ તમને ન સમજાય તો તમે તમારા વાલીની મદદ લઈ અને આ રમત જે છે એ રમી શકો છો, બરાબર?
તમને બધાને ખબર છે કે ઘર એ છે ને એ પ્રથમ શાળા છે. મોટાભાગનું જે તમને શીખવા મળે છે ને એ ઘરેથી શીખવા મળે છે, તમારા વડીલો પાસેથી. તો ચલો અહીંયા આપણે પહેલાં તો વાંચન કરશું. પાઠનું નામ શું છે? કેટલા રે કેટલા. કેમ ભાઈ આવું નામ પાડ્યું છે? તો ચલો આપણે વાંચીએ એટલે તમને ખ્યાલ આવી જ જશે. ચાલો એક રમત રમીએ. તમે આ રમતથી પરિચિત છો. બધા વર્તુળમાં ઊભા રહો. અત્યારે તમે ઘરે છો. સ્કૂલમાં તો ચાલો રમતનો લેક્ચર હોય તો તમને આ રીતે મિસ જે છે એ રમત રમાડે છે, પણ ઘરે તો તમે તમારા વડીલની મદદ લઈ અને ગોળ સર્કલ કરો અને બધા મિત્રો જે છે એ ઊભા રહો. એક બાળક વર્તુળમાં વચ્ચે ઊભું રહે. હવે તાલ વાગશે. તાલ એટલે કોઈ બી સંગીત, તાળીઓનો અવાજ છે કે કોઈ સંગીત જે છે ગીત વાગે કોઈ બી, તો તાલ વાગશે. જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી દરેક બાળકે વર્તુળમાં દોડવું. જે બાળક તાલ વગાડી રહ્યું છે તે અચાનક સંગીત વગાડતું બંધ કરી દેશે. પહેલાં તો શું કરવાનું? આપણે ગોળ સર્કલમાં ઊભા રહેવાનું, પછી તાલ વગાડવાનો એટલે કે કોઈ બી સંગીત વગાડવાનું. એ સંગીત જે છે એ જે વગાડી રહ્યું છે તે અચાનક સંગીત વગાડવાનું બંધ કરી દેશે અને એ મોટેથી કોઈ એક સંખ્યા બોલશે, જેમ કે 2, 4 અથવા 5. શું બોલશે? મોટેથી કોઈ બી સંખ્યા. એને જે સંખ્યા બોલવી હોય એ કોઈ બી સંખ્યા બોલશે, જેમ કે 2, 3, 4 કે 5. જે સંખ્યા બોલાય તેટલી સંખ્યામાં બાળકો જૂથ બનાવશે. હવે જે દાવ આપનાર ખેલાડી છે ને કોઈ બી સંખ્યા બોલે એ સંખ્યા ધ્યાનથી સાંભળવાની અને તે પ્રમાણે બાળકોને જૂથ બનાવવાના. જે બાળકો કોઈ પણ જૂથમાં જોડાઈ ન શક્યા હોય તેઓ એ રમત છોડી દેશે, એટલે કે આઉટ ગણાશે. જો દાવ દેનાર ખેલાડી જે સંખ્યા બોલે કે નહીં એ સંખ્યા પ્રમાણે જો જૂથ ન બનાવે ને જે બાળક, તો એ બાળક જે છે એ આઉટ ગણાશે અને આ રમત છોડી દેશે. રમતમાં 2 બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય છે. આ રમત ક્યાં સુધી રમી શકાય છે? તો છેલ્લે આઉટ થતા 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 2 બાળકો હોય ને છેલ્લે, ત્યાં સુધી આ રમત જે છે એ રમી શકાય છે. તમને આ રમત રમેલી જ હશે. અત્યારે મેં આ રમત જે છે એ તમને વાંચન દ્વારા સમજાવી છે, પણ તમે પ્રેક્ટિકલ રીતે આ રમત રમશો ને તો વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ ગમશે. આ રમત રમવાની એટલી મજા આવે ને, અને તમને એમ થશે કે અમે આ રમત જે છે એ વારંવાર ન રમીએ, એવું થશે. તો તમારા ઘરની આજુબાજુ જે મિત્રો હોય ને તેને પણ આ રમત ન આવડતી હોય ને તો તમે શીખવાડો અને રમશો. તો શરૂઆતમાં તો તમે વાલીની મદદ લ્યો, પણ પછી તમને જ્યારે આ રમત રમવાની ખૂબ મજા પડી જશે ને પછી તમે તમારી જાતે પણ આ રમત જે છે એ રમી શકશો, બરાબર ને? તો ચલો વિદ્યાર્થી મિત્રો, કેટલા જણ આ રમત રમશે મને કયો? હવે પછીનું પેજ છે વિચારો અને કહો. તો શું વિચારવાનું છે અને શું કહેવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો શું વિચારવાનું છે? આવો આ રમત વિશે વાત કરીએ. હવે આપણે જે અહીંયા રમત રમીને આપણે વાત કરીને
કે આ રમત જે છે કઈ રીતે રમવી જોઈએ, કોની કોની સાથે, છેલ્લે કેટલા વિદ્યાર્થી બાકી રહે, મિત્રો બાકી રહે ત્યાં સુધી આ રમત રમી શકાય. તો વિચારો અને કહો, આવો આ રમત વિશે વાત કરીએ. તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું? તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું? તો આ વાત તો તમે જ્યારે રમત રમશો ને તે પછીની વાત છે, કે તમને જ્યારે જૂથમાં જોડાવાનું કહ્યું તો તમે શું કર્યું? તો હું તો આ રમત રમી ચૂકી છું, તો જ્યારે મને જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ને ત્યારે મેં બોલાયેલી સંખ્યાનું જૂથ બનાવવા મારા મિત્રોને જૂથમાં સામેલ થવા માટે કહ્યું અને ઝડપથી જૂથ બનાવી દીધું. જુઓ શું કર્યું, સાંભળ્યું ને તમે? જો હું મારી વાત કરું ને તો મને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ને ત્યારે મેં જોયું કે કઈ સંખ્યા જે છે એ બોલાણી છે, અને પછી મારા મિત્રોને જૂથમાં સામેલ થવા માટે અને ઝડપથી જૂથ બનાવવા માટે મેં કીધું. તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો? જ્યારે જૂથ બનાવતા ક્યારેક એવું પણ બને કે જોડાઈ ન શક્યા હોય તો એ અનુભવ કેવો થાય? જ્યારે હું કોઈ જૂથમાં જોડાઈ ન શક્યો ને ત્યારે મને દુઃખ થયું, હું બધાથી અલગ થઈ ગયું હોય ને એવું મને લાગ્યું. જ્યારે જૂથ બનાવવાનું કીધું ને તો ઝડપથી જૂથ તો બનાવવાનું હોય, પણ ક્યારેક એવું પણ બને કે હું રહી જાઉં તો મને એવું લાગે કે હું જાણે બધાથી અલગ પડી ગયું હોય ને એવું મને લાગ્યું. પછી વિચારીને કહો, તેમાં છે તમે કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા? તમે કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની સમજૂતી છે, તમે જ્યારે આ પ્રેક્ટિકલ રમત રમશો ને ત્યારે તમને આ બધા અનુભવ થશે. પણ આ રમત જે છે હું રમી ચૂકી છું, એટલે હું તમને મારી વાત કરું ને તો જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહેવામાં આવ્યું ને ત્યારે મેં મારા મિત્રોને જૂથ બનાવવા માટે મારી પાસે બોલાવ્યા, પરંતુ એટલામાં તો તેઓએ જરૂરી સંખ્યાનું જૂથ બનાવી દીધું હતું. આમ હું એકલો પડી ગયો અને એક પણ જૂથમાં જોડાઈ ન શક્યો કે જૂથ ન બનાવી શક્યો. એ લોકોએ ઝડપથી જૂથ બનાવી નાખ્યું અને હું પહોંચી ન શક્યો. એટલે જૂથ બનાવવામાં હું થોડું મોડું પડ્યું, એટલે જૂથ ન બનાવી શકી. આમાં થોડી ઉતાવળ રાખવાની હોય આ રમતમાં, કે જેવી સંખ્યા બોલાય ને એવું જૂથ બનાવવાનું હોય છે. જો તમે ઉતાવળ ન રાખો ને તો જૂથ બની જાય અને તમે એકલા રહી જાઓ. એવું મારી સાથે થયેલું છે ને રમતમાં તો આવું થાય જ. પછીનો પોઈન્ટ છે કે શાળામાં તમને કોની સાથે વધારે ગમે, શા માટે? તો શાળામાં મને મારી બહેનપણી સાથે ગમે હો ભાઈ, કારણ કે આ મારી બહેનપણી છે ને મારી પાડોશી પણ છે. અમે ઘરેથી સાથે શાળાએ આવીએ અને શાળા છૂટે તો સાથે અમે ઘરે જઈએ, અને વર્ગમાં પણ અમે સાથે ભણીએ, ને ઘરે જ્યારે હોમવર્ક કરીએ ને ત્યારે પણ સાથે હોમવર્ક કરીએ. આવું તમારે પણ થતું હશે,
તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે? જો હું કાયમ એકલા રહેવાનું હોય ને મને તો મને ખૂબ દુઃખ લાગે. મને એકલા રહેવું ગમે નહીં, જરાય મને એકલા રહેવું ન ગમે. તમને ગમે એકલા રહેવું? બોલો તો વિદ્યાર્થી મિત્રો, તમને એકલા રહેવું ગમે? તો આ તો મારા જવાબો હતા. તમારે વિચારીને જવાબો જે છે એ મને આપવાના છે, બરાબર ને? તમે જ્યારે આ રમત જે છે એ પ્રેક્ટિકલ રીતે રમશો ને તો તમને વધારે ખબર પડશે કે આમાં કેવું કેવું હોય છે અને કેવો કેવો અનુભવ થાય છે. જો અહીંયા પાઠ્યપુસ્તકનું પેજ જે આપવામાં આવ્યું છે તે એક ફેમિલીનું ચિત્ર છે, જેમાં મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, બહેન છે, જે તમે જોઈ શકો છો. આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ. આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ. ચાલો આવું એક જૂથ જોઈએ, દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર. ફોટામાં સાથે દિવ્યા અને માનવ પણ છે. પરિવારમાં જે નામ છે એ આમનું નામ છે દેવેન્દ્ર અને આમનું નામ છે મંજુલા. પછી આ દીકરીનું નામ છે દિવ્યા અને આ દીકરાનું નામ છે માનવ, જે તમે ચિત્રમાં જોઈ શકો છો, ફોટામાં જોઈ શકો છો. આ ફેમિલીને આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ. આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ. ચાલો આવું એક જૂથ જોઈએ, દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર. ફોટામાં સાથે દિવ્યા અને માનવ છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમે દિવ્યા અને માનવ અને આ ફેમિલી વિશે આપણે જોઈએ તો આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે. તમે ચિત્રમાં જોયું તે એક જ પરિવારનો ફોટો છે. આપણે આગળ જે ફોટો જોયો ને તે એક જ પરિવારનો ફોટો છે. આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા જોઈએ છીએ. આવા ફોટા આપણે ક્યાં જોઈએ છીએ? શું બધાના કુટુંબમાં આટલા જ સભ્યો હોય છે? શું બધાના પરિવાર એક સરખા જ હોય છે? ચાલો થોડા પરિવાર વિશે વાંચીએ. તો જુઓ, આ ફકરામાં, પાઠ્યપુસ્તકના ફકરામાં શું લખેલું છે કે આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે? તમે ચિત્રમાં જોયું તે એક જ પરિવારનો ફોટો છે. આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા વિશે જોઈએ છીએ. આવા ફોટા આપણે ક્યાં જોઈએ છીએ? શું બધાના કુટુંબમાં આટલા જ સભ્યો હોય છે? શું બધાના પરિવાર એક સરખા જ હોય છે? ચાલો થોડા પરિવાર વિશે વાંચીએ. તો તમે ફોટા જોયા એ પ્રમાણે બધાના પરિવાર આટલા હોય છે, સભ્યો પણ આટલા હોય છે. તમે આવા ફોટા ક્યાં ક્યાં જોયેલા છે, અવલોકન કરેલું છે વિદ્યાર્થી મિત્રો? હા કે ના? તમે એકબીજાના ઘરે તમારા મમ્મી પપ્પા સાથે જતા હશો તો તમે એ ઘરના સભ્યો સાથે મુલાકાત કરતા હશો, ફોટા જોતા હશો, પછી પરિવારના ફોટા જોતા હશો. તો તમે જોતા હશો કે ફોટાની અંદર કયા કયા સભ્યો જે છે એ હોય છે.
બરાબર ને? તો તમે અવલોકન કરો અને તમે તમારા વાલી સાથે ચર્ચા કરો, કારણ કે આપણે તો હજુ મળ્યા નથી ને. જો આપણે કેટલાક પરિવાર વિશે જાણવાનું છે, તો અહીંયા છે સીતા. સીતા સુરત શહેરમાં રહે છે. સીતા જે છે એ સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. સીતા સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા, દાદી, નાના, કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે. પહેલા માળના એક ભાગમાં સીતાબેન તેના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે. બીજા ભાગમાં તેના મોટા કાકા તેમના ત્રણ બાળકો સાથે રહે છે. સીતાની મોટી કાકી થોડા મહિનાઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. અહીંયા સીતાની વાત કરી છે. શું કરી છે કે સીતા જે છે કયા શહેરમાં રહે છે? સુરત શહેરમાં રહે છે. અને તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા, દાદી, નાના, કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે, એટલે કે નીચેના માળમાં. પહેલા માળના એક ભાગમાં સીતાબેન અને તેના માતા પિતા અને નાની બેન ગીતા રહે છે. બીજા ભાગમાં તેના મોટા કાકા તેમના ત્રણ બાળકો સાથે રહે છે. સીતાની મોટી કાકી થોડા મહિનાઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. મોટી જે કાકી હતા એ થોડા ટાઈમ પહેલા જ મૃત્યુ પામ્યા. આ થઈ સીતાની વાત. હવે તેના મોટા કાકા અને કાકી અગાસી પરની એક રૂમમાં રહે છે. તેઓના નવા લગ્ન થયા છે. સાંજે જમતા પહેલા સીતાની માતા બધા બાળકોને ભણાવે છે. ઘરમાં જેટલા બાળકો છે ને એ બધાને સીતાની માતા જે છે એ ભણાવે છે. નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે. જુઓ, કુટુંબ ઘણું બધું મોટું છે તો આ બધાની રસોઈ જે છે એ નીચેના માળમાં એક જ રસોડે જે છે એ રસોઈ બને છે. એક જ રસોડે બધા સભ્યોની રસોઈ બને છે. તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું સાથે જ જમે. સાંજનું જમવાનું જે છે એ સાથે જ જમે એવો પ્રયત્ન કરે છે. સીતાના કાકાની નાની છોકરી સીતાની મા જોડે જ સૂએ છે. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે. જો તમે જોઈ શકો છો, યુનિફોર્મ પહેરેલું છે કાકાની દીકરી એ સીતાએ, અને સ્કૂલે જવા માટે સીતા જ એની કાકાની દીકરીને તૈયાર કરે છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે પાઠ સમજોતી હોય ને ત્યારે તમારે વાંચન પણ કરવાનું. પાઠ જે તમે સમજ્યો છે તો જ્યારે લેક્ચર પૂર્ણ થાય ને ત્યારે જેટલા પેજ તમને પાઠ સમજૂતીમાં બતાડવામાં આવે ને એ બધા પાઠનું મોટેથી વાંચન કરવાનું. આ ફકરો જે છે એ તમે વાંચન કરશો ને, કે તેના મોટા કાકા અને કાકી અગાસી પરની એક રૂમમાં રહે છે, તેઓના નવા લગ્ન થયા છે,
સાંજે જમતા પહેલાં સીતાની માતા બધા બાળકોને ભણાવે છે. નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે. તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું સાથે જ જમે. સીતાના કાકાની નાની છોકરી સીતાની મા જોડે જ સૂએ છે. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. વિચારો અને કહો, વિચારો અને કહો. સીતાના પરિવારમાં કોણ કોણ છે? બોલો. તો તમે આજે આગળનો ફકરો જોયો તેના વિશે સમજૂતી મેળવીને, તો હવે બોલો તો કે સીતાના પરિવારમાં કોણ કોણ છે? સીતાના પરિવારમાં સીતા પોતે છે, તેમના માતા પિતા, નાની બહેન છે ગીતા, દાદા દાદી છે, ફોય છે, કાકા કાકાના ત્રણ બાળકો, મોટા કાકા મોટી કાકી અને નાના કાકા, આ બધા જ છે. બહુ મોટું ફેમિલી છે હો સીતાનું. કોણ કોણ છે? ફરીવાર કહું છું કે સીતાના પરિવારમાં સીતા, પછી તેના માતા પિતા એટલે કે મમ્મી પપ્પા, પછી નાની બહેન ગીતા છે, પછી દાદા દાદી, પછી ફોઈ, કાકા કાકાના ત્રણ બાળકો છે, મોટા કાકા મોટી કાકી અને નાના કાકા, આ બધા જ છે સીતાના પરિવારમાં. પછીનો પોઈન્ટ છે, અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે? અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે? તો જો કાકા પિતાજી, મોટા કાકા, નાના કાકા, ચાર ભાઈ છે, તેમની એક બહેન છે, આ પાંચ દાદા દાદીના સંતાન છે. ગીતા અને સીતા બે બહેનો છે, તો એ કાકા પિતાજીના મોટા ભાઈ છે. મોટા કાકા અને નાના કાકા પિતાજીના નાના ભાઈઓ છે, ને કાકાના ત્રણ બાળકો છે. આ તમે ધ્યાનથી ફકરો વાંચશો ને એટલે ખ્યાલ આવી જશે કે અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવો સંબંધ છે. પછીનો પોઈન્ટ છે કે છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યા છે? છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યા છે? તો તેનો જવાબ જોઈએ કે અમારા કુટુંબમાં છેલ્લા વર્ષમાં નાના કાકાના લગ્ન થયા એટલે ઘરમાં નવા કાકી આવ્યા. આ ઉપરાંત મોટી બહેનની સગાઈ કરવામાં આવી છે એટલે તેના નવા વર્ષમાં લગ્ન લેવાના છે. તો આવા ફેરફારો તમારા ઘરે પણ, એવું જરૂરી નથી કે મિસ જે બોલે એ જ તમારે બદલાવ લખવાનો હોય કે બોલવાનો હોય. તમારા ઘરમાં છેલ્લા વર્ષમાં કુટુંબમાં શું બદલાવ આવ્યો એ લખી શકાય છે. દાખલા તરીકે અત્યારે કોરોના કાળ છે, તો છેલ્લું આખું વર્ષ જે છે કોરોનામાં ગયું, તો એના લીધે તમારા ઘરમાં પરિવારમાં શું બદલાવ આવ્યો એ તમે ચર્ચા પણ કરી શકો છો. બરાબર ને? એવું જરૂરી નથી કે મિસના અનુભવ જ તમે લખો, તમે તમારા અનુભવ પણ લખી શકો છો. ઘણી જગ્યાએ એવા પ્રશ્નો હોય જેમાં તમારે તમારો અનુભવ જે છે એ લખવાનો હોય છે. બરાબર ને? તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલો જ પાઠ જે છે તેની સમજૂતી મેળવશું. બરાબર? હવે પછીનો પાઠ જે છે એ આવતીકાલના લેક્ચરમાં આગળ જે છે તેની સમજૂતી મેળવશું. ઓકે? તો
તો આજનો લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું. ખુદા હાફિઝ. બાય બાય. થેન્ક યુ.